નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે કે આ વખતે કપાસના પાકમાં રોગ જીવાત આવી છે, જેનાથી ખેડૂતોના મૃત્યુ થાય છે. અત્યારે ખેડૂતો સાવધાન રહેજો, જો તમે ખેતરમાં ઉઘાડા પગે ફરતા હોય તો આ ઝેરી જીવજંતુથી ધ્યાન રાખજો, એવા મેસેજ પણ ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે, જેનાથી ખેડૂતો ગભરાઈ રહ્યા છે. વરસાદ પછી પોતાના ખેતરમાં જતા પણ બિવાય છે. તો આજે આપણે જાણીશું કે આ વાયરલ મેસેજમાં કેટલી સચ્ચાઈ છે અને આ જીવાતનું નામ શું છે. અને હા, ચેનલ પર તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આવનાર તમામ તાજા સમાચાર સૌથી પહેલા તમને મળે. પહેલા તો આ મેસેજમાં ધ્યાનથી જુઓ તો જે વ્યક્તિઓ મરી ગયા છે એ ફોટા અલગ જગ્યાના છે અને ઈયરના ફોટા પણ અલગ જગ્યાના છે. એટલે આ બધા ફોટા ભેગા કરીને એક મેસેજ બનાવવામાં આવ્યો છે, જે મેસેજ બિલકુલ ખોટો છે. તેથી કોઈએ પણ ખોટા ભ્રમમાં રહેવાની જરૂર નથી. વાયરલ મેસેજમાં જે લોકોના મોત થયા છે તે મહારાષ્ટ્રના છે. તેમને આ જીવાત કરડવાથી નહીં, પરંતુ વીજળી પડવાથી કે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી મોત થયું છે. અને આ ઈયરની વાત કરીએ તો એનું નામ છે સ્લગ કેટર પિલર. આ જીવાતને પાન ખાનારી ઈયળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઈયળ ઉપર વાળ જેવી રચના હોય છે, જેમાંથી અમુક તત્વો અને અમુક કેમિકલ છોડતી હોય છે, જેનાથી દુશ્મન જીવાત દૂર રહે છે. કેટર પિલર સૌથી વધારે નાળિયેરી અને શેરડીની અંદર જોવા મળે છે. ગુજરાતમાં કોઈ પણ પાકમાં આ ઈયળ ખાસ કરીને ક્યાંય જોવા મળતી નથી અને કપાસમાં પણ ક્યાંય જોવા મળતી નથી. આ એક પ્રકારની સામાન્ય ઈયળ જ છે, જેને અડવાથી, હાથમાં લેવાથી કે તેના ડંખ મારવાથી તે એક અલગ પ્રકારનું લિક્વિડ છોડે છે, જેનાથી સામાન્ય ચામડીનું ઇન્ફેક્શન થઈ શકે છે અથવા તો સોજો કે બળતરા થઈ શકે છે, જે માણસ માટે ઘાતક નથી. અને આ ઈયળ એટલી ઝેરી નથી કે જેના કરડવાથી કે અડવાથી વ્યક્તિનું મોત થાય. તેથી આ ખોટા મેસેજને ધ્યાનમાં લેશો નહીં અને અફવા સમજીને તમારા ખેતીના કામમાં લાગી જાઓ અને વિડીયોને વધુમાં વધુ શેર કરો.